નમસ્કાર મિત્રો જો તમારે લોન માટે એપ્લાય કરવું હોય તો તમે કઈ રીતના કરશો વિવિધ યોજનામાં લોન માટે તમારે એપ્લાય કરવું હોય તો સૌપ્રથમ તમારે ગુજરાત નોમેડિક એન્ડ ડીનોટિફાઈડ ટાઈપ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન વેબસાઇટને તમે ઓપન કરશો એટલે અહીંયા તમને આ રીતના આપણે જે યોજના માટે ફોર્મ ભરવાનું હોય તેના પર જ આપણે ક્લિક કરવાની રહેશે તો કેટલી યોજના માટે અહીંયા આપણે ઓનલાઈન એપ્લાય કરી શકીશું તો લધુ ધિરાણ યોજના એટલે કે માઇક્રો ફાઇનાન્સ શૈક્ષણિક લોન એટલે કે ન્યૂ આકાંક્ષા યોજના મુદ્દતી લોન એટલે ટર્મ લોન મહિલા સમૃદ્ધિ લોન એટલે કે લોન નવી સ્વિ સ્વર્ણિમ યોજના ફક્ત મહિલાઓ માટે છે ને સ્વય સક્ષમ યોજના આ યોજનાની અંદર ડિટેલ્સમાં બાજુમાં યોજના લખેલી છે એની બાજુમાં ડિટેલ્સ છે કે એનો શું ક્રાઇટેરિયા છે કેટલા ટકા વ્યાજ છે કેટલા લાખ સુધી તમને કેટલું વધારે ફાઇનાન્સિયલ મતલબ કેટલી લોન તમને મળી શકે છે એના માટે અને તમારે ગાઈડન્સ અને એપ્લાય કરવા માટે તો તમારે એપ્લાય કરવા માટે જે લીલા કલરનું સિમ્બોલ છે એપ્લાય ના એના પર તમારે ક્લિક કરવાની રહેશે તો એ ફોર્મ તમે કેવી રીતના ભરશો તો તમને હું આ વિડીયોની અંદર એ માહિતી આપું છું તો મિત્રો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઘંટી દબાવીને ઓલ દબાવો અને વિડીયોને લાઇક કરો ફેસબુક વોટ્સઅપ પર શેર કરો જેથી દરેક જે કોઈ વ્યક્તિને લોનની જરૂર હોય છ ટકા ચાર ટકા મહિલા વગેરે માટે લોનની જરૂર હોય તો તમે કેવી રીતના એપ્લાય કરશો આ માટે તમારે સંપૂર્ણ માહિતી આપેલી છે અને કેવી રીતના ફોર્મ ભરશો તો સૌ પ્રથમ તમારે આ રીતના પેજ ઓપન થશે અને જે તે લોન માટે તમારે એપ્લાય કરવાનું રહેશે તમે લોન માટે એપ્લાય કરશો એટલે ફોર્મ આવી રીતના ફોર્મ ઓપન થશે આ ફોર્મમાં તમારે જે માહિતી માગી છે એ માહિતી તમારે ભરવાની છે આ માહિતી ભરશો એટલે તમારે પેજ આગળ જવાનું છે પછી માગશે તમારે બેંક એકાઉન્ટ ડિટેલ્સ તો તમારે એ આઈએફસી કોડ એનું બેંક એકાઉન્ટ એકાઉન્ટ નંબર ખાતું સેવિંગ છે કેવું છે એ માહિતી આપવાની છે પછી તમે સબમિટ કરશો કેપ્ચા કોડ મારીને એટલે આગળ જશો ત્યાં તમારે આ રીતના કન્ફર્મેશન આપણે ફોર્મ ભર્યું છે મહિલા સમૃદ્ધિ યોજના માટે એ કન્ફર્મ થઈને આપણે આગળ જઈશું આગળ જઈશું એટલે ત્યાં કરી ઓનલાઈન સેમ્સ કઈ યોજના માટે એપ્લાય કર્યું છે એ અને જે કન્ફર્મેશન નંબર તમારા મોબાઈલની અંદર આવેલો હશે એકા તો અહીંયા જે આપેલો છે એને કોપી કરીને પેસ્ટ કરશો એટલે તમારે સબમિટ કરીને પછી આગળ જશો એટલે આ રીતના બીજું પેજ ઓપન થશે આની અંદર તમે ફોટો અને સિગ્નેચર બે અપલોડ કરશો સેવ કરશો અને આગળ જશો આગળ જશો એટલે તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે મેનુમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે એ ડોક્યુમેન્ટ કયા કયા છે એ ડોક્યુમેન્ટ તમારે શેની અંદર અપલોડ કરવાના છે તો જુઓ જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો સારા છોડિયાનું પ્રમાણપત્ર અભણ અરજદારના કિસ્સામાં જાત જન્મનું પ્રમાણપત્ર અથવા દફતરી પ્રમાણપત્ર સરકારી હોસ્પિટલના અધિકૃત મેડિકલ ઓફિસરનું આધાર કાર્ડ રહેઠાણના પુરાવા અનુભવ હોય તો અનુભવનું શર્ટી અથવા તાલીમ લીધેલી તો તાલીમનું પ્રમાણપત્ર અરજદાર બીપીએલ લાભાર્થી હોય તો તેના માટે એ વિકલાંગ હોય તો વિકલાંગ માટે વિધવા વ્યક્તિ હોય તો તેનું પ્રમાણપત્ર દો સહકારી મંડળીના દાખલો ફક્ત પશુપાલનના ધંધા માટે જ આપવામાં આવશે એનો તમારે હોય લાગવું પડતો હોય તો તમારે એના માટે છે જો તમે પશુપાલન માટે લોન લેતા હોય તો પછી કોટેશન એટલે કે ભાવપત્રક અને પાસબુકના પહેલાં પાનાનું નામ સરનામું તમારે આપવાનું સરનામું એટલે કે આઈએફસી કોડ નંબરની વિગત તમારે આપીને બધું વસ્તુ આપીને તમારે કન્ફર્મ એપ્લિકેશન પર તમારે ક્લિક કરીને સબમિટ કરવાનું રહેશે આ સબમિટ કરશો એટલે કન્ફર્મ કરીને તમારે એ પ્રિન્ટ આઉટ લેવાની છે કન્ફર્મ કરેલી પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે તો મિત્રો આ લઈને તમારે જે તે બેંકની અંદર તમારે આ પહોંચતી આપવાની રહેશે ને વધુ વિગત માટે તમારે આ જે વેબસાઇટ આપી છે વેબસાઇટની અંદર કોન્ટેક્ટ નંબર આપેલો હશે એ કોન્ટેક્ટ નંબર થ્રુ તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો તો મિત્રો જેને કંઈ જે કંઈ મહિલા મહિલા જ મહિલાઓ માટે છે વેતન યોજનાઓ ફક્ત મહિલાઓ માટે જ છે કે નવી શ્રમી યોજના મહિલા સમૃદ્ધિ યોજના તો પ્લીઝ આ મહિલાઓને પણ તમે જણાવો અને તમારે જ પુરુષો માટે પણ જરૂર હોય તો આ તમે પણ અહીંયા એપ્લાય કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી બાય